કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા મજામાં હશો, બરાબર ને? તો આજે આપણે આસપાસ વિષય શીખવાના છીએ. આસપાસ વિષયની અંદર આપણે ચેપ્ટર નંબર 11 વાડીમાં ચાલુ કર્યું હતું, બરાબર? તો હવે એ ચેપ્ટરની અંદર આપણે છેલ્લા વિડીયોમાં ફૂલના ઉપયોગો જોયા હતા, બરાબર? કે એના ઉપયોગો શું છે, કયા કયા ફૂલ કઈ કઈ રીતે આપણને ઉપયોગી બની શકે છે, પૂજામાં, સુશોભનમાં, સુગંધિત દ્રવ્ય તરીકે, રંગ બનાવવા માટે, પછી ફૂલોને ગીતમાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. એ રીતે આપણે ફૂલના ઉપયોગ જોયા હતા, બરાબર? તો હવે આજે આગળ જોઈએ. જુઓ, ચાલો થોડું વધારે જાણીએ. હવે આપણને અહીં જુઓ, શું તમે કોઈને ફૂલ વેચતા જોયા છે? જો તમારી આસપાસ કોઈ ફૂલ વેચનાર હોય તો તેમને આ પ્રશ્ન પૂછો અને લખો. હવે શું કીધું છે કે તમે કોઈને ફૂલ વેચતા જોયા છે? જોયા હશો ને. આપણે બજારમાં જઈએ છીએ તો ફૂલ વેચનારો હોય છે ને. હવે તમારી આસપાસ કોઈ ફૂલ વેચનારા હોય તો તેમને આ પ્રશ્ન પૂછો. હવે તમારી આજુબાજુમાં કોઈ રહેતું હોય અને એ ફૂલ વેચતા હોય તો એને આ પ્રશ્ન પૂછવાનો છે. કયો પ્રશ્ન તાર આપણને અહીં આપેલો છે એ પ્રશ્ન પૂછવાનો છે કે તેઓ કયા કયા ફૂલ વેચે છે, બરાબર? પછી તેઓ આ ફૂલ ક્યાંથી લાવે છે, લોકો ફૂલ શા માટે ખરીદે છે, બરાબર? આ રીતે એમને પ્રશ્ન પૂછવાનો છે. હવે આપણને ખબર છે આપણી આસપાસ ભલે કોઈ ફૂલ વેચનાર ન હોય પણ આપણને ફૂલ જે વેચનાર હોય છે, માળી હોય છે, એ કયા કયા ફૂલ વેચે છે આપણને ખબર છે કે ગલગોટો, કમળ, મોગરો, પછી ગુલાબ, ધતુરો, રાતરાણી, આ ઘણા બધા ફૂલો એ વેચતા હોય છે ને. હા, તો આપણને ખબર છે તો એ પ્રમાણે આપણે ફૂલોના નામ લખી દેવાના કે એવો આ કમળ, ગુલાબ, ગલગોટો, રાતરાણી, જાસૂદ, તગરી વગેરેના ફૂલો વેચે છે, બરાબર? હવે આગળ જોઈએ તો તેઓ આ ફૂલ ક્યાંથી લાવે છે? તો તેઓ આ ફૂલ ક્યાંથી લાવતા હોય છે? તો માળી હોય એટલે એ બગીચામાંથી, અથવા એ બજારમાંથી લાવે છે જ્યાં જથ્થાબંધ ફૂલો મળતા હોય છે. જેવું ખેતર કરતા હોય છે, ફૂલોના ખેતર હોય છે, તો એ લોકો જથ્થાબંધ ફૂલો બજારમાં વેચી દેતા હોય છે. તો નાના જે વેપારીઓ હોય છે, નાના એ આ મોટા વેપારીઓ પાસેથી લઈ આવે છે ફૂલ અને બજારમાં વેચે છે, બરાબર? હવે લોકો ફૂલ શા માટે ખરીદે છે? આપણે પણ ફૂલ ખરીદીએ છીએ ને, તો શા માટે ખરીદીએ છીએ? તો કંઈક આપણા ઘરે કંઈ પ્રસંગ હોય, ધાર્મિક વિધિ હોય તો આપણે ફૂલ ખરીદીએ છીએ. પૂજા હોય તો પૂજામાં આપણે ફૂલની જરૂર પડે. આપણા ઘરમાં સત્યનારાયણની આપણે કથા રાખવાના હોય તો આપણે ફૂલ લાવીને ઘરમાં મૂકીએ ને. કે પછી બીજો કોઈ ધાર્મિક પૂજા હોય, ઘરનું વાસ્તુ હોય, કે પછી લગ્ન પ્રસંગ હોય તો પણ આપણને ફૂલની જરૂર પડે છે ને. હાર બનાવવા માટે આપણને ફૂલની જરૂર પડતી હોય છે. પછી એવી જ રીતે બીજે ક્યાં આપણને જરૂર પડે છે ફૂલ? તો આપણે ઘરના સજાવટ માટે, આપણા ઘરમાં આપણે કંઈક સજાવટ કરવાના હોય, આપણા ઘરને શણગારવાના હોય, દાખલા તરીકે કોઈકની બર્થડે હોય તો આપણા ઘરને આપણે ફૂલોથી સજાવી દઈએ છીએ, ફૂલોની પાંખડીઓથી સજાવી દઈએ છીએ, તો એના માટે આપણને ફૂલની જરૂર પડે તો આપણે ફૂલ ખરીદીએ છીએ ને. અથવા આપણે કોઈકને ગિફ્ટ આપવાના હોય, ભેટ આપવાના હોય તો આપણે બુકે ખરીદીએ છીએ, ફૂલનો બુકે ખરીદીએ છીએ, બરાબર? તો આ બધા માટે આપણે શું કરવું પડે છે? ફૂલ ખરીદવા પડે છે. તો એટલા માટે આપણે ફૂલ ખરીદીએ છીએ. તો આપણે એનો જવાબ કઈ રીતે લખી શકીએ? તો લોકો પૂજા, ધાર્મિક વિધિ માટે, વિવિધ સજાવટ માટે, શણગાર માટે અને ભેટ આપવા માટે ફૂલો ખરીદે છે, બરાબર? તો આ રીતે તમે આ પ્રશ્નનો જવાબ લખી શકો છો. તો હવે આગળ જોઈએ તો આગળ આપણે જોઈએ ફૂલ વેચનાર ફૂલ કયા રૂપમાં વેચે છે. અહીં આપેલ ચિત્ર જુઓ અને તમે જોયેલા ફૂલના રૂપ સામે ખરાની નિશાની કરો.
હવે જે ફૂલ વેચનાર છે એ કયા કયા રૂપમાં ફૂલ વેચે છે? એટલે કે આપણને ખબર છે જે ફૂલ વેચનાર હોય છે એ છૂટા ફૂલ વેચતા હોય છે, પછી હાર બનાવીને વેચતા હોય છે, વેચે છે ને, અલગ અલગ એક જ ફૂલના હાર બનાવીને વેચે છે, અથવા મિક્સ ફૂલના હાર બનાવીને વેચે છે, અલગ અલગ ડિઝાઇનવાળા હાર બનાવે છે, પછી કુંડામાં જે ફૂલ હોય છે એ રીતે એને વેચતા હોય છે, પછી બુકે તરીકે વેચતા હોય છે, આમ અલગ અલગ રીતે ફૂલો વેચતા હોય છે. બરાબર, તો અહીં શું કીધું છે, અહીં જે ફૂલના રૂપ આપેલા છે, જુઓ આ ફૂલના રૂપ તમને દેખાય છે? તો અહીં જુઓ ગલગોટાના ફૂલ જે લાંબા લાંબા હાર બનાવીને લટકાવેલા દેખાય છે પ્રથમ ચિત્રની અંદર, બરાબર ને? તો આ રીતના ફૂલ તમે જોયા છે, ફૂલનું આ રૂપ એટલે કે ગલગોટાના ફૂલના હાર છે. તો ગલગોટાના ફૂલના જે હાર છે તો આ રૂપ તમે જોયું હશે, જોયું છે? તો જોયું હોય તો આપણે ખરાની નિશાની કરવાની, બરાબર. પછી બીજું રૂપ જુઓ તો એ બુકે ટાઈપ એક કુંડાની અંદર બધા અલગ અલગ ફૂલો રોપેલા છે, તો આ રીતનું પણ આપણે જોયું જ હશે, બરાબર ને? બધાએ જોયું જ હશે, તો એમાં ખરાની નિશાની કરું. પછી આગળ જુઓ ટોપલાની અંદર ફક્ત ને ફક્ત ગુલાબના હાર છે, એટલે કે ગુલાબના ફૂલના હાર બનાવેલા છે, તો આ રીતે પણ આપણે ફૂલનું રૂપ જોયું છે, જોયું છે ને? તો આપણે એની આગળ ખરાની નિશાની કરો. એવી જ રીતે આગળ જોઈએ તો આગળ આપણને આપેલું છે, જુઓ એ હાર બનાવેલો છે ગલગોટાના ફૂલનો, તો આ રીતે પણ આપણે વેચતા જોયા છે, જોયા છે ને? ફૂલ વેચનાર આ રીતે પણ ફૂલ વેચે છે. પછી અહીં જુઓ, અહીં કદાચ મંદિરની અંદર ભગવાનની આરતી શણગારેલી છે, તો એમાં પણ જુઓ નીચે જે છે દેખાય છે એમાં પણ ફૂલની ગોઠવણી કરેલી હોય છે સાંતિયા તરીકે, તો આ રીતે પણ આપણે ફૂલનું રૂપ જોયું છે. આપણે પણ ઘરમાં શણગારીએ છીએ ને, લાલ ગુલાબની પાખડીને બધે મસ્ત વિખેરી દઈએ છીએ, નીચે પાથરી દઈએ છીએ, અને એ રીતે આપણે સુશોભન કરતા હોઈએ છીએ, તો આ શું છે, એ આ ફૂલનું એક રૂપ જ છે, બરાબર. આ રીતે આપણે ફૂલના રૂપને ઓળખીએ છીએ. તો હવે આગળ જુઓ તો આગળ એ ફૂલની એક કલગી ટાઈપ બુફે ટાઈપ એક રૂપ આપેલું છે, તો આ રીતનું પણ આપણે ફૂલનું રૂપ જોયું છે, જોયું છે ને? હવે કદાચ તમે લગ્ન પ્રસંગમાં જે વરરાજા હોય છે, વરરાજાની જે ગાડી શણગારવામાં આવે છે, તે ગાડી ઉપર પણ આ રીતેના બુકે જે છે હોય છે એ મૂકીને ગાડીને શણગારવામાં આવતી હોય છે, તો આ રીતનું જે ફૂલનું રૂપ છે એ પણ આપણે જોયું છે. તો આપણે ખાનામાં ખરાની નિશાની કરી દઈએ, બરાબર. હવે આગળ જોઈએ તો આગળ છે, આ સિવાય ફૂલનું કોઈ બીજું રૂપ તમે જોયું છે? હવે આપણે જોયા હાર તરીકે, પછી નીચે રંગોળી તરીકે, બુકે તરીકે, અલગ અલગ રીતે આપણે ફૂલનું રૂપ જોયું છે, બરાબર. તો આ સિવાય ફૂલનું કોઈ બીજું રૂપ તમે જોયું છે? આના સિવાય બીજું કઈ રીતે એનું રૂપ આપણે ફૂલ પેલા ફૂલવાળા વેચતા હોય છે બનાવીને? તો આ સિવાય ફૂલવાળા જે હોય છે, ફૂલોવાળા, એ ફૂલોના ગજરા બનાવીને પણ વેચે છે, તમે જોયું હશે, જોયું છે ને? મોગરાનું જે ફૂલ છે, તમે જોયું છે મોગરાનું ફૂલ? તો એ મોગરાના ફૂલના શું બનાવે છે, ગજરા બનાવીને પણ વેચે છે. આ ઉપરાંત બીજું શું બનાવવામાં આવે છે? તો આ ઉપરાંત બીજા આપણે અત્યારે બ્રોચની ફેશન ચાલે છે, તો એ ફૂલોના બ્રોચ બનાવવામાં આવે છે. શું બનાવવામાં આવે છે? બ્રોચ બનાવવામાં આવે છે. તો એ ફૂલોવાળા શું કરે છે, ફૂલોના ગજરા અને બ્રોચ બનાવીને પણ વેચે છે. બ્રોચ એટલે વાળમાં હેરસ્ટાઈલ જે કરે છે ને, એમાં લગાવવા માટેનું એક લગાવવા માટે બનાવતા હોય છે બ્રોચ, બરાબર. પછી આગળ જોઈએ, કેટલાક ફૂલ અલગ અલગ રૂપમાં ઉપયોગ થાય છે, જેમ કે ગુલાબ અને ગલગોટાનો હાર બનાવવા ઉપયોગી છે, અને છૂટક પાખડીઓ પણ વપરાય છે. હવે જે ફૂલ હોય છે એ અલગ અલગ રૂપમાં એનો ઉપયોગ થતો હોય છે, બરાબર ને? જેમ કે ગુલાબ હોય તો એનો હાર બનાવવા માટે, ગલગોટો હોય તો એનો પણ હાર અથવા તોરણ બનાવવા માટે એનો ઉપયોગ કરીએ છીએ, અને એની પાખડીઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે, આવે છે ને? આપણે દાખલા તરીકે કોઈક રંગોળી બનાવીએ ફૂલોથી,
તો એ રંગોળી બનાવવા માટે આપણે એ ગુલાબ અને ગલગોટાના પાંખડીઓનો ઉપયોગ કરીએ છીએ ને. તો આ રીતે ફૂલ અલગ અલગ રૂપમાં પણ ઉપયોગી બને છે, બરાબર. તો એ આ અલગ અલગ રૂપના ફૂલની કિંમત આપણે શોધવાની છે. શું કરવાનું છે? અલગ અલગ જે રૂપ છે એ રૂપની શું કે ફૂલની કિંમત આપણે શોધવાની છે. તો હવે એક ફૂલ હોય, દાખલા તરીકે આપણે ગુલાબનું ફૂલ લઈએ, તો એ ગુલાબના ફૂલની કિંમત શું છે? તો આપણને ખબર છે, એક જો ગુલાબનું ફૂલ હોય તો એની કિંમત 10-20 રૂપિયા હોય છે ને. કેટલા હોય છે? 10-20 રૂપિયા હોય છે. તો આપણે લખવાના કે 10 રૂપિયા, બરાબર. પછી એક હાર જે હોય છે, તો એ હારની કિંમત કેટલી હોય છે? તો આજે હારની કિંમત પણ 20-30 રૂપિયા સુધીના હાર મળે છે. કેટલા? 20 રૂપિયાથી લઈને જેવા જોઈએ એવા 20 રૂપિયાથી એની સ્ટાર્ટિંગ થાય છે, કે નાનામાં નાનો હાર હોય એ 20 રૂપિયામાં આપણને મળે છે, બરાબર. પછી આપણે જેવા હારના ઓર્ડર આપીએ એ રીતના આપણને ફૂલોવાળા હાર બનાવીને આપતા હોય છે. હવે એક જે પુષ્પગુચ્છ છે, આપણે જે બુકે કહીએ, બરાબર ને, તો એની કિંમત શું છે? તો એની કિંમત પણ 50 રૂપિયાથી લઈને ચાલુ થશે. નાનામાં નાનું હશે તો 50 રૂપિયાથી લઈને ચાલુ થાય છે, બરાબર. પછી આપણે જેવા બનાવું તેવા 100 રૂપિયા, 150, 200, 300, 500 એવી રીતના જે રીતના બુફે હોય, જે રીતના પુષ્પગુચ્છ હોય એ રીતની એની કિંમત હોય છે, બરાબર. તો હવે આપણે આગળ જોઈએ, ફૂલ વેચનાર પુષ્પગુચ્છ કે ફૂલની જાળી કોની પાસેથી બનાવતા શીખ્યા છે? કોની પાસેથી? હવે જે ફૂલો વેચે છે એ પુષ્પગુચ્છ અથવા ફૂલની જાળી જે બનાવે છે, એટલે કે બુફે બનાવે છે. બુફે આપણે કહીએ ને, બુકે, ફૂલના જે બુકે હોય છે એ બુકે જે છે અથવા ફૂલની જે જાળી છે, તો એ કોની પાસેથી એ લોકો બનાવતા શીખ્યા છે, બરાબર. તો એ આપણે લખવાનું છે. તો દાખલા તરીકે જે માળી હોય છે એના ઘરમાં આ જે લોકોનું કામ હોય છે, ફૂલોના હાર બનાવવાના, પુષ્પગુચ્છ બનાવવાના, ફૂલની જાળી બનાવવાના, એવું એ લોકો આ જ કામ કરતા હોય છે. તો એમના ઘરમાં એ જ પરંપરા ચાલતી હોય છે, કે દાખલા તરીકે દાદા છે તો એનો છોકરો ફૂલ બનાવે છે, પછી એના છોકરાનો છોકરો ફૂલ બનાવે છે. આ રીતે લોકોના ઘરમાં પરંપરા ચાલતી હોય છે. તો એ લોકો શું કરશે? તેઓ પુષ્પગુચ્છ છે અથવા ફૂલોની જાળી છે તો એ બનાવતા એમના વડીલો પાસેથી શીખે છે. એટલે આપણે લખી શકીએ કે હા, તેઓ પુષ્પગુચ્છ કે ફૂલની જાળી કોઈની પાસેથી બનાવતા શીખ્યા છે. તો કોની પાસેથી? તો વડીલો પાસેથી શીખ્યા છે, બરાબર. આ રીતે આપણે લખી શકીએ. હવે બીજો સવાલ જોઈએ, તો તેમના કુટુંબના બીજા કોઈ સભ્યો આ કામ કરે તેવું તે ઈચ્છે છે, અને કેમ? જો એમના કુટુંબના બીજા કોઈ સભ્ય આ કામ કરવા ઈચ્છતા હોય તો શા માટે ઈચ્છે છે, અને ના ઈચ્છતા હોય તો શા માટે ઈચ્છે, શા માટે નથી ઈચ્છતા, બરાબર. તો આપણે એનો જવાબ આ રીતે લખી શકીએ કે ઈચ્છે છે, કે હા. દાખલા તરીકે જો જવાબ આપણે હા આપ્યો હોય તો મોટાભાગના ફૂલો વેચનારા ઈચ્છે છે કે તેમના કુટુંબના બીજા સભ્યો પણ આ કામ કરે, કારણ કે આમાં ઘણો ફાયદો છે. આનાથી તેઓ તેમનું ગુજરાન સારી રીતે ચલાવી શકે છે, અને આ માટે તે વડીલો પાસેથી ઘણું બધું જાણી અને શીખી પણ શકે છે. એટલા માટે એમના કુટુંબના બીજા સભ્યો પણ આ કામ કરે તેવી તેઓ ઈચ્છા રાખે છે, બરાબર. તો આ રીતે આપણે લખી શકીએ. હવે આગળ જુઓ, પ્રવૃત્તિ કરવાની છે. શું કરવાનું છે તમારે? પ્રવૃત્તિ કરવાની છે. હવે આ પ્રવૃત્તિને તમારે ઘરે કરવાની છે. શું કરવાનું છે તમારે? પ્રવૃત્તિ ઘરે કરવાની છે. તો કઈ રીતે પ્રવૃત્તિ કરવાની છે તે આપણે હું તમને કેમ છું સાંભળું છું, બરાબર. તો તમારે શું કરવાનું છે? 4-5 મિત્રોનું એક તમારે જૂથ બનાવવાનું છે, બરાબર. હવે શું કરવાનું છે? વૃક્ષ અથવા છોડ પરથી જે પડી ગયેલા ફૂલો હોય ને, એ ફૂલો તમારે અહીં વર્ગમાં લાવો, પણ અત્યારે તમે ઘરે છો એટલે તમારે ઘરે ભેગા કરવાના છે.
શું ફૂલ કહેવાય? વૃક્ષ અથવા છોડ ઉપરથી નીચે પડી ગયેલા ફૂલ હોય ને, એ ફૂલ લાવવાના છે. પછી શું કરવાનું છે? તો એ ફૂલ તમે લાવો, નીચે પડી ગયેલા ફૂલ. પછી આ ફૂલને તમે જે જૂનું સમાચારપત્ર હોય છે ને પેપર, એ સમાચારપત્રની વચ્ચે એકબીજાને અળે નહીં એટલે કે છૂટા છૂટા મૂકવાના છે, એ રીતે ફેલાવી દો. હવે શું કરવાનું છે? છોડ પરથી નીચે પડી ગયેલા ફૂલો લાવવાના છે અને એ ફૂલને તમારે જે સમાચારપત્ર હોય તે સમાચારપત્રની વચ્ચે મૂકવાનું છે અને એકબીજાને અળે નહીં એવા એવી રીતે છૂટા છૂટા ફેલાવી દેવાના છે. પછી શું કરવાનું છે? એ સમાચારપત્રને વચ્ચે મૂક્યા છે ઘડીની વચ્ચે એટલે પેપરને બંધ કરી દેવાનું અને એના ઉપર આપણે ભાર વજનદાર વસ્તુ મૂકી દેવાની, બરાબર? એટલે ફૂલ કેવા થઈ જશે? એકદમ દબાઈ જશે, બરાબર ને? ચપટા થઈ જશે. પછી શું કરવાનું છે? તો ફૂલ સુકાઈ ન જાય ત્યાં સુધી એને દબાવી રાખવાના છે. આપણે ફૂલ જ્યાં સુધી સુકાઈ ન ત્યાં સુધી એને દબાવી રાખવાનું છે. પછી ત્યારબાદ બધા ફૂલ સાચવીને લઈ લો. હવે જો પછી એ ફૂલ સુકાઈ જાય પછી શું કરવાનું છે? તમારે એ પેપરમાંથી ફૂલ કાઢી લેવાના છે બધા અને સાચવીને ધીમેથી લઈ લેવાના, કેમ કે સુકાઈ ગયેલા ફૂલ છે એટલે તૂટી જશે, બરાબર? પછી એ ફૂલને તમારે શું કરવાનું છે? સ્ક્રેપબુક તૈયાર કરવાની છે. શું? સ્ક્રેપબુક એટલે કે ફૂલ પોથી તમારે તૈયાર કરવાની છે. પછી આ જે સુકાઈ ગયેલા ફૂલ છે એ સુકાઈ ગયેલા ફૂલને તમે સુંદર મસ્ત કાર્ડ બનાવવા માટે પણ એનો ઉપયોગ કરી શકો છો. તમે કઈ બર્થડે કાર્ડ બનાવો, કઈ ગ્રીટિંગ્સ કાર્ડ બનાવો, તો એના માટે પણ તમે આ જે સુકાઈ ગયેલા ફૂલ છે એ ફૂલનો તમે ઉપયોગ કરી શકો છો, બરાબર? તો આ રીતે તમારે આ પ્રવૃત્તિ તમારા ઘરે કરવાની છે બધાએ, બરાબર? હવે આગળ જોઈએ તો રતન તો વાડીમાં આગળ ને આગળ ચાલતી જ જાય છે. ખેતરના એક ખૂણે તેણે થોડાક માણસોને એક ક્યારામાં ઘાસ સાફ કરતા જોયા. તેણે પણ ત્યાં જઈને ઘાસ ખેંચવાનું ચાલુ કર્યું. શું થયું ખબર છે? તેના નાજુક હાથ ઘાસ ખેંચવાના લીધે લાલ થઈ ગયા. ત્યાં ઘાસ ખેંચતા કેટલાક મૂળ પણ ખેંચાઈ આવ્યા. હવે રતન શું કરે છે? વાડીમાં ને વાડીમાં આગળ ચાલતી જ જાય છે. હવે આગળ ચાલતી જ જાય છે તો ત્યાં ખેતરના એક ખૂણામાં એ શું જુએ છે? થોડાક માણસો જે છે એ ક્યારામાં જે ઘાસ સૂકી નીકળેલું હોય છે ને એ ઘાસ સાફ કરતા હોય છે. તો એ પણ શું કરે છે? રતન ત્યાં જાય છે અને ઘાસ ખેંચવાનું ચાલુ કરી દે છે. હવે શું થાય છે? તો જે રતનની નાની છે એટલે એના નાજુક હાથ છે તો એ ઘાસ ઉખાડે છે. ઘાસ ખેંચવા માટે પણ આપણે તાકાત કરવી પડે છે, કરવી પડે છે ને તો એના મૂળ સાથે બહાર ખેંચાઈને આવે છે. તો એના નાજુક હાથ ઘાસ ખેંચે છે એના લીધે લાલ થઈ જાય છે. હવે ઘાસ તો ખેંચે છે પણ સાથે સાથે ઘાસ ખેંચતા ખેંચતા પહેલાં જે મૂળવાળા ઘાસ છે એના મૂળ સાથે ખેંચાઈ આવ્યા છે. તો હવે જુઓ, શું તમે કહી શકો કે બધા જ છોડને મૂળ હોય છે? હવે શું કીધું છે? બધા જ છોડને મૂળ હોય છે? તો હોય ને, મૂળ વગર તો કોઈ પણ છોડ ના ઉગી શકે, બરાબર ને? તો હા, કે બધા જ છોડને મૂળ હોય છે, આ રીતે આપણે એને જવાબ લખવાનો, આ પ્રશ્ન છે, બરાબર? પછી આગળ શું કીધું છે? તમારી આજુબાજુ થોડા વૃક્ષો અને છોડ જુઓ, તેમના મૂળ કેટલા ઊંડા ફેલાયેલા છે અનુમાન કરો. હવે તમારે શું કરવાનું છે? તમારી આજુબાજુ થોડા જે વૃક્ષો છે, છોડ છે, એનું નિરીક્ષણ તમારે કરવાનું છે, બરાબર? બધાની આજુબાજુ છોડ અને વૃક્ષો તો હશે જ ને. અત્યારે તો ચોમાસાની ઋતુ ચાલે છે એટલે બધાના જ ઘરની આજુબાજુમાં આપણે વૃક્ષો અથવા છોડો જોવા મળશે. તો તમારે શું કરવાનું? એમના મૂળ કેટલા ઊંડા ફેલાયેલા છે તેનું તમારે ફક્ત ને ફક્ત અનુમાન કરવાનું છે, નથી પૂરેપૂરું માપન કાઢવાનું છે. ખાલી અનુમાનથી તમારે કહેવાનું છે, બરાબર? તો આપણે એનો જવાબ લખવો હોય તો કઈ રીતે લખી શકીએ? કે મૂળનું મુખ્ય કાર્ય વૃક્ષ અને છોડને આધાર આપવાનું છે, બરાબર ને? જો મૂળ ના હોય તો વૃક્ષ જે છે અથવા છોડ છે એ ઊભો જ ના રહી શકે, બરાબર ને? તો મૂળ જે છે એ જમીનમાં
રહે છે અને એને છોડને આધાર આપવાનું કામ કરે છે, બરાબર? પછી તો મૂળ એ શું કામ કરે છે? મૂળનું કાર્ય એ વૃક્ષ અને છોડને આધાર આપવાનું છે. જે મૂળ છે એ મૂળ જ ના હોય તો એ છોડ ઊભો રહી શકતો નથી, બરાબર ને? તો મારું અનુમાન એવું છે કે વૃક્ષોના મૂળ જમીનમાં ઊંડે સુધી જાય છે. હું એવું અનુમાન કરું છું શું કે વૃક્ષ જે છે એ વૃક્ષોના મૂળ જમીનમાં ઊંડે સુધી જાય છે, જ્યારે પેલા જે છોડ છે એ છોડના મૂળ જમીનમાં બહુ ઊંડે જતા નથી, તે જમીનની આજુબાજુ જ ફેલાયેલા હોય છે. આવું તમે અનુમાન કરી શકશો, જો કરવું હોય તો કરી જોજો. જો વૃક્ષ હોય તો એ વૃક્ષને આપણે એકદમ સરળતાથી ઉખેડી શકીએ છે, ના ઉખેડી શકીએ ને? એ વૃક્ષને આપણે ઉખેડી શકતા નથી, એટલે આપણે એવું અનુમાન થાય કે જે વૃક્ષ છે એ વૃક્ષના મૂળ જમીનમાં ઊંડે સુધી ગયેલા હોય છે, એટલે આપણે એ વૃક્ષને સરળતાથી આપણે બહાર ખેંચી નથી શકતા ને. હા, જ્યારે તમે નાનો છોડ જોજો, નાનો છોડ કોઈ જોજો, તુલસીનો છોડ હોય કે બીજો કોઈ બારમાસીનો, કે પછી આ ઘાસ છે એ ઘાસ જોજો તમે. તે છોડ થોડું મોટું થયેલું હોય એ ઘાસ, આપણે એને ખેંચે થોડું જોર લગાવીએ તો આપણે એ ખેંચી શકીને બહાર કાઢીએ છીએ, બરાબર ને? તો એ જે છોડ છે એના મૂળને આપણે બહાર કાઢી શકીએ છીએ, એટલે આપણે એવું અનુમાન કરી શકીએ કે જે છોડના મૂળ છે એ જમીનમાં ઊંડે સુધી જતા નથી, બહાર જતા નથી, અને જમીનની આજુબાજુ જ ફેલાયેલા હોય છે, બરાબર? હવે આગળ જોઈએ તો આગળનો સવાલ છે, ભારે પવન હોવા છતાં વૃક્ષ કેમ પડ્યું નહીં? અનુમાન કરો, હવે ખૂબ જ પવન હોય છતાં પણ વૃક્ષ પડતું નથી, એટલે કે પડ્યું નહીં, તો શા માટે પડ્યું નહીં? તો આપણને ખબર જ છે કે વૃક્ષને જમીન ઉપર ઊભું રહેવા માટે મૂળ આધાર આપે છે. કોણ આધાર આપે છે? તો મૂળ આધાર આપે છે, બરાબર ને? હવે આ મૂળ એ વૃક્ષને જમીન સાથે જકડી રાખે છે. શું કરે છે? મૂળ એ વૃક્ષને જમીન સાથે સખત રીતે જકડી રાખે છે, એટલે જ્યારે ભારે પવન આવે છે છતાં બી જે જમીનમાં રહેલા વૃક્ષના જે મૂળના આધારને કારણે વૃક્ષ પડ્યું નહીં, એવું આપણે કહી શકીએ, બરાબર? હવે આગળ જોઈએ તો ઉગતા નાના છોડને પાણી મળતાં જ તેના સુકાયેલા જે પાંદડા ફરી તાજા કેમ બની જતા હશે? હવે દાખલા તરીકે નાનું ઉગેલું છોડ હોય તો પાંદડા એના સુકાઈ ગયેલા હોય, છતાં બી જો એને પાણી મળી જાય, એટલે કે પાણી જો આપણે એને આપીએ, તો એના જે પાંદડા છે એ ફરી પાછા તાજા થઈ જાય છે. કેવા થઈ જાય છે? તાજા થઈ જાય છે. તો આવું શા માટે થતું હશે? આવું શા માટે થાય છે? તો ઉગતા નાના છોડને પાણી મળતાં એ જે પાણી મૂળ દ્વારા છોડના વિવિધ ભાગોમાં પહોંચે છે. હવે શું થાય છે? જે છોડને જો આપણે પાણી આપીએ તો એ પાણી મૂળ દ્વારા ક્યાં પહોંચે છે? એ છોડના વિવિધ ભાગોમાં પહોંચે છે, એટલે એના પાંદડા સુધી પણ પહોંચે છે, એટલે એના પાંદડા ફરી તાજા બની જાય છે, બરાબર? તો આ રીતે આપણે આનો જવાબ લખી શકીએ. પછી આગળ શું છે? તો તમારી આસપાસ કયા છોડને નિયમિત પાણી આપવું પડે છે? હવે તમારી આસપાસ એવો કોઈ છોડ છે કે જેને તમારે નિયમિત પાણી આપવું પડે છે? તો એવો કયો છોડ હોય છે જેને આપણે નિયમિત પાણી આપીએ છીએ? તો આપણા ઘરે આપણે હંમેશા તુલસીનો છોડ રાખીએ છીએ ને? તો એ તુલસીના છોડને, અથવા ગુલાબ હોય, ગલગોટા હોય, કરણ હોય, બારમાસીનો છોડ હોય, તો આવા જે છોડ હોય, અથવા આપણા ઘરે આપણે કુંડામાં છોડ ઉગાડીએ છીએ ને? તો આપણા ઘરમાં જે તુલસીનો છોડ હોય છે આપણે એ કુંડામાં ઉગાડેલો હોય છે, અથવા આપણા ઘરના આંગણામાં પણ હોય છે, તો એ જે છોડ છે તો આપણા છોડને જે તુલસી છે એ તુલસીને આપણે, અથવા ગુલાબ છે, ગલગોટો છે, કરણ છે, તો નિયમિત આપણે પાણી આપવું પડે છે, બરાબર ને? આવા જે છોડ હોય છે એને આપણે નિયમિત પાણી આપતા રહેવું પડે છે, અથવા આપણે કુંડામાં જે ઉગાડેલા હોય છે એને પણ નિયમિત આપણે પાણી આપવું પડે છે, અથવા ખેતરમાં જે વાવેલા પાક હોય
એ પાકના છોડને પણ આપણે નિયમિત પાણી આપવું પડે છે. હવે જુઓ આગળ, તો રતનને પણ ખબર પડી કે તેના ઘરની આગળ ઉગેલા મોટા લીમડાને તેણે ઘણા સમયથી પાણી નથી આપ્યું. હવે તેણે વિચાર્યું, તો તે લીમડો ક્યાંથી પાણી મેળવતો હશે? હવે રતનને જે એની ઘર આગળ એક લીમડો ઉગ્યો છે બરાબર, તો એ લીમડાને એણે ક્યાં કેટલા સમયથી પાણી જ નથી આપ્યું. તો હવે એને વિચાર આવે છે કે આ લીમડો જે છે એને તમે ક્યારે પાણી આપ્યું નથી, તો આ લીમડો ક્યાંથી પાણી મેળવતો હશે? આ જે લીમડો છે એ ક્યાંથી પાણી મેળવતો હશે એવો એને વિચાર આવે છે. તો હવે આગળનો સવાલ જુઓ, તો તમારી આસપાસના કયા વૃક્ષને નિયમિત પાણીની જરૂર નથી અને તે પાણી ક્યાંથી મેળવે છે? તો હવે આપણી આસપાસ એવા ઘણા મોટા મોટા જે વૃક્ષો ઉગેલા હોય છે બરાબર, તો એ વૃક્ષોને આપણે પાણી આપીએ છીએ? નથી આપતા ને, એને પાણીની જરૂર નથી, તો એ પાણી ક્યાંથી મેળવતા હશે? દાખલા તરીકે આપણી આસપાસ એકાદ લીમડાનું જો વૃક્ષ હોય, તો એ લીમડાના વૃક્ષને આપણે પાણી નિયમિત નથી આપતા, આપતા જ નથી બરાબર ને. કેમ? કારણ કે એ મોટા વૃક્ષો જે છે એ વૃક્ષોના મૂળ જમીનની અંદર ઊંડા ગયેલા હોય છે. એટલે એ મૂળ, ઊંડા મૂળ શું કરે છે, વૃક્ષો શું કરે છે, ઊંડા મૂળ દ્વારા જમીનમાંથી પાણી શોષે છે, એટલે કે પાણી મેળવી લે છે. એટલે આ એને પાણીની જરૂર હોતી નથી, એટલે આપણે એને પાણી આપતા નથી બરાબર. તો મિત્રો, આપણે અહીં સુધી પૂર્ણ કરીએ છીએ અને આગળ જે જોવાના છે, આપણે શાકભાજીના ચિત્રો આપેલા છે, એ શાકભાજીના ચિત્રો ઉપરથી એમાં કયા શાકભાજી મૂળ તરીકે ઓળખાય છે એવા શાકભાજીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું બરાબર.